મિત્રો ઓશિયન એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે આજે આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત સાતમા ધોરણના ગુજરાતી કદમ નંબર તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે અહીં પેલું છે પ્રશ્ન નંબર એક મનગમતું ચિત્ર દોરી રંગ પૂરો અને તેના વિશે પાંચ છ વાક્ય લખો મેં પોપટનું ચિત્ર દોર્યું છે હવે જોઈએ તેના વિશે પાંચ છ વાક્ય લીલો રંગ રાતી ચાંચ લાંબી પૂંછડી અને સીતારામ બોલે એવું પક્ષી એટલે પોપટ પોપટ સુંદર પક્ષી છે પોપટનો રંગ લીલો હોય છે તેની ચાંચ વાંકી અને અણીદાર હોય છે તેના ગળામાં કાળો કાંઠલો હોય છે અને પોપટ ઝડપથી ઉડી શકે છે એવી જ રીતે પ્રશ્ન નંબર બે નીચેના વાક્યોના સમાન અર્થ ધરાવતા વાક્યો એકમમાંથી શોધીને લખો પહેલું છે ટિકિટ વગર રવિવારે ફિલ્મ જોવાનો મેળ ન પડે જ નહીં તેમાં આવશે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે બીજું છે કાગળમાં લખાયેલી ભાષા વિશે કંઈ સમજાતું નથી તો તેનો જવાબ આવશે પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી ત્રીજું મારા કાકા એમનું પોતાનું લખેલું લખાણ વાંચી શકતા નથી તો તેનો જવાબ આવશે મારા કાકા પોતે પણ તેમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરે ઉકેલી શકતા નથી ચોથું તમને તો ખબર જ છે કે આજના શોમાં હવે જગ્યા રહી નથી તો જવાબ આવશે તમે તો જાણો જ છો કે આજનો શો હાઉસફુલ છે પાંચમું એક ક્ષણ માટે મને ત્યાંથી ભાગી જવાનું ઘડી ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું પછી આગળ પ્રશ્ન ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો રવિવારે થિયેટર પર હાઉસફુલનું પાર્ટીયું કેમ મળતું હશે તો તેનો જવાબ આવશે રવિવારે રજાનો દિવસ હોવાથી ઘણા બધા લોકો ફિલ્મ જોવા મા માટે જતા હોય છે આથી રવિવારે થિયેટર પર હાઉસફુલનું પાર્ટી જોવા મળે છે બીજું પત્ર પર શી રીતે ઉપયોગી થઈ પડ્યો કેમ પત્રની મદદથી બંને મિત્રોને ફૂલમાં જોવા મળી કેમ કે પત્રનું લખાણ કોઈને ઉકલતું ન હતું ત્રીજું જો થિયેટરના મેનેજર પત્ર ઉકેલી શક્યા હોત તો શું થાત તો તેનો જવાબ આવશે જો થિયેટરના મેનેજર પત્ર ઉકેલી શક્યા હોત તો બંને મિત્રોને ફૂલમાં જવા જવા દેત નહીં અને તેને બહાર કાઢી મૂકે ત્રીજું મેનેજર ફિલ્મ જોવાની વ્યવસ્થા શાથી કરી આપી તો જવાબ આવશે મેનેજરે પત્રમાં તો કંઈ ઉકલ્યું નહીં પણ વેદ સાહેબ લાય લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને તેમનો પત્ર છે આથી મેનેજરે ફિલ્મ જોવા જવાની વ્યવસ્થા કરી આપી પાંચમો સવાલ લેખકે પત્રનો શો ઉપયોગ કરવાનું વિચાર્યું શા માટે તો તેનો જવાબ આવશે લેખકને એક વિખ્યાત કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું અને તેના માટે આ પત્રનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો કારણ કે લેખકને તેમાં નોકરી મેળવી હતી પ્રશ્ન નંબર ચાર સારા અક્ષરો એ હાથનું ઘરેણું છે આ વિધાન સમજાવો તો અહીં મેં સરસ રીતે આ વિધાનને સમજાવેલું છે જે ગાંધીજી કહેતા હતા તેના આધારે તમારે જોઈને લખી લેવાનું છે પછી આગળ પ્રશ્ન નંબર પાંચ આ એકમમાં કેટલાક અંગ્રેજી શબ્દો વપરાયો છે શોધો અને લખો અને આ શબ્દો પૈકી કોઈપણ ત્રણ શબ્દોનો ઉપયોગ કરી અલગ અલગ વાક્યો બનાવો તો શો અને ફિલ્મ ઉદાહરણ તરીકે એવી જ રીતે ટિકિટ થિયેટર હાઉસફુલ મેનેજર કેબિન લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ અને બધા વાક્યોના શબ્દોના વાક્યો પણ મેં બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ નામપદનો ઉપયોગ થતા હોય તેવા ચાર વાક્ય લખો તો એમાં આવશે પહેલું તે ટિકિટ લાવ્યો છે બીજું વેદ સાહેબનો પત્ર છે પછી આગળ કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો ચોથું નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જવાબદાર આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આ પ્રકારના સોલ્યુશનના વિડીયો તમને મળતા રહે